સાબરકાંઠામાં આવેલું એક એવું સ્થળ જેને સહેલાણીઓ પ્રેમથી મિની કાશ્મીર કહીને બોલાવે છે. ચોમાસામાં ધરતી પર લીલીછમ કલમથી કુદરતે દોરેલી કળા પર્યટકોમાં આકર્ષણ જણાવી રહી છે. તો ચાલો આજે તમને પણ લઈ જઈએ ભંબા આ પ્રદેશમાં કે જ્યાં આવેલા પોળો ફોરેસ્ટ જાણે નવવધુના શણગાર સજ્યા છે. કવિ ઉમાશંકર જોશીની એક પંક્તિ છે, વિશાળી જગ વિસ્તારે નથી એક જ માંદી. પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે વનસ્પતિ. ચોમાસાની ઋતુમાં ઉમાશંકર જોશીના આ શબ્દો અહીં સાચા અર્થમાં ચરિતાર્થ થાય છે. લીલાછમ વૃક્ષો, વહેતા ઝરણા, એક એક વૃક્ષ અને છોડ કુદરતની રંગોળીનો સાક્ષી છે. આ છે સાબરકાંઠા જિલ્લાનું મિની કાશ્મીર એવું વિજયનગરનું પોળો ફોરેસ્ટ. અહીં પ્રકૃતિ ખોબે ખોવા ભરીને વેરી છે સુંદરતા. જંગલોની વચ્ચે હજારો વર્ષ જૂના પ્રાચીન સ્થાપત્યો સાથે પણ અકબંધ ઉભા છે. અને એટલે જ અહીંની કલા, કુતરણી અને પ્રકૃતિના સુભગ સમન્વયને જોવા, જાણવા અને માણવા રોજ બરોજ હજારો લોકો પહોંચે છે પોળો ફોરેસ્ટ. માત્ર ગુજરાતના જ નહીં, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોના લોકો પણ અહીંયા પધારે છે. પોલો ફોરેસ્ટ બહુ સરસ જગ્યા છે, અમે લોકો પહેલા પણ આવી ચૂક્યા છે અહીંયા, પણ અહીંયાથી અહીંયા એવી સરસ જગ્યા છે કે ફરીથી અહીંયા આવવાનું મન થાય. આંખોને ઠારતા આ અરણ્યોમાં શિવ અને જીવનો પણ સમન્વય થયો છે. ત્યારે શ્રાવણ માસમાં અહીં ભોળાનાથની ભક્તિ પણ થઈ જાય છે. તો સાથોસાથ વહેતા ઝરણાની સાથે હાલના ટ્રેન્ડ પ્રમાણે સેલ્ફી પણ લેવાય જાય છે. તો પ્રકૃતિ અને વન્ય જીવોની ફોટોગ્રાફી કરવા માટે પણ આ સ્થળને ઉત્તમ માનવામાં આવે છે. પર્યટકોની સંખ્યાને જોતા અહીંના ડુંગરોમાં ટ્રેકિંગ અને ઘોડે સવારી પણ એક નવો ટ્રેન્ડ બની ગયો છે. ચાલુ વર્ષે મેહુલિયાએ મહેર કરી તો સાબરકાંઠા જિલ્લામાં પથરાયેલા અરવલ્લીની ગિરિમાળાઓમાં જાણે કે નવું ચૈતન્ય પથરાઈ ગયું. અહીંની ધરતી રોમે રોમે પુલિત થઈ ગઈ છે. હા, આ એ જ પાવન ધારા છે જેમાં સાબરકાંઠાના સારસ્વત ઉમાશંકર જોશી ભૂમ્યા વિના ભટક્યા. અહીંના ઝરણાઓને મન ભરી માણ્યા, અહીંના સૌંદર્યને તેમણે પોતાના હૃદયમાં ઉતાર્યું અને સૌંદર્ય કવિતાનું સ્વરૂપ પામ્યું. જંગલમાંથી આવતા પાણીનો ખલખલ નાદ જાણે કે કુદરત સાથે વાતચીત કરતો હોય તેવું લાગે છે. તો જંગલો પણ હર્યા ભર્યા થઈને વાતાવરણને વધુ રંગીન બનાવે છે. પોળોના જંગલમાં ખાસ વિશેષતા એક પાણીના ઝરણા છે, સરસ મજાના પ્રાચીન એવા મંદિરો છે, બહુ ઐતિહાસિક છે. સાબરકાંઠા જિલ્લામાં માત્ર વિજયનગરનું પોળો ફોરેસ્ટ જ નહીં, સારણેશ્વર મહાદેવ, વીરેશ્વર મહાદેવ અને અનેક ડુંગરો જાણે કે પર્યટકોને ખેંચતા હોય તેવું લાગી રહ્યું છે. બદલાતા ગુજરાતની સાથે સાથે નવા પ્રવાસન સ્થળો પણ વિકસ્યા છે અને વંદે પિકનિકનો ગુજરાતીઓમાં નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં વિજયનગરનું પોળોનું જંગલ એ મિની કાશ્મીર સમાન છે. ત્યાં આગળ અત્યારે શ્રાવણ મહિનો પણ ચાલે છે, ત્યાં શિવજીનું મંદિર પણ આવી રહ્યા છે અને ત્યાં આગળ પોળોમાં જે વોટરફોલ, બબલ શૂટ, એડવેન્ચર જેવું લાગે છે, ત્યાં આગળ વોટરફોલ થાય છે, ત્યાં આગળ તો નેચરલી સ્વિમિંગ પુલ જેવું લાગે છે અને ત્યાં આગળ ફરવાની બહુ જ મજા આવશે. પ્રદૂષણ યુક્ત વાતાવરણમાં દોડધામ ભરી જિંદગી જીવતા લોકોને અહીં આવીને એક અલૌકિક આનંદ મળે છે. અહીંનું વાતાવરણ જ એવું છે એટલે ભૂમ્યા વિના ભમતા ભમતા આપણા અંતરમાંથી સુરેશ દલાલના શબ્દો નીકળી જાય.
વૃક્ષ વૃક્ષની ડાળ ડાળને, પાન પાનને ફૂલ ફૂલમાં નર્તન. મારી ધરતી કેવી મલકે, મારી ધરતી કેવી મલકે. ઈશાન પરમાર, ઈટીવી ન્યૂઝ, સાબરકાંઠા.